કેમ છો મારા વાલા બાળકો, મજામાં છો ને? સ્કૂલ જઈને તોફાન તો નથી કરતા ને? ખૂબ દિલ લગાવીને ભણજો. અભ્યાસમાં જેટલી વધુ મહેનત કરશો ને, પરિણામ એટલું જ સારું આવશે, સફળતા પણ ચોક્કસ મળશે. જે બાળકો આળસ કરે છે તે હંમેશા પાછળ રહી જાય છે. બાળકો, મહેનત વગર જીવનમાં કશું જ નથી મળતું, માટે રોજ જે ભણો અને મન લગાવીને મહેનત કરો. ચાલો આજે હું તમને ઈમાનદારીથી મહેનત કરવાનું ફળ કેવું હોય ને તેની એક વાર્તા કહું છું. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાર્તામાંથી તમને કંઈક ખૂબ ઉપયોગી શીખવા મળવાનું છે. ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં રામલાલ નામનો ખેડૂત તેની પત્ની અને ચાર દીકરાઓ સાથે રહેતો હતો. રામલાલ ખેતરમાં રાત દિવસ એક કરીને મહેનત કરતો હતો અને તેમાંથી જે કંઈ કમાય તેમાંથી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રામલાલ જેટલો મહેનતુ હતો ને, તેના દીકરા એટલા જ નકામા અને કામચોર હતા. આ દીકરા સા વાળસુ હતા, કોઈ કામમાં તેમનું મન જ નહોતું લાગતું. આખો દિવસ તે ગામમાં રખડ્યા કરતા. રામલાલ તેના દીકરાઓની આદતોથી ખૂબ દુઃખી હતો. રામલાલે એક દિવસ તેની પત્નીને કહ્યું કે અત્યારે તો હું ખેતરમાં કામ કરું છું, પણ મારા પછી છોકરાઓનું શું થશે? એ ક્યારેય ખેતરમાં નથી ગયા કે નથી તો તેમણે ક્યારેય મહેનત કરી. રામલાલની પત્નીએ કહ્યું કે તમે ચિંતા ના કરો, ધીમે ધીમે એમનામાં અક્કલ આવી જશે અને તે બધા જ બધું કામ પણ કરવા લાગશે. સમય વીતતો ગયો પણ રામલાલના દીકરા ના સુધર્યા. એ જ આળસ, કામચોરી અને રખડપટ્ટી. એકવાર રામલાલ બહુ બીમાર થઈ ગયો. એ કેટલાય દિવસો સુધી બીમાર જ રહ્યો. તેણે તેની પત્નીને ચારે દીકરાઓને બોલાવી લાવવા કહ્યું. પત્ની ચારેને બોલાવી લાવી. રામલાલે કહ્યું કે હવે મને લાગે છે કે હું વધારે દિવસ નહીં જીવું. રામલાલને એવી ચિંતા હતી કે તેના પછી તેના દીકરાઓનું શું થશે, માટે તેણે દીકરાઓને બોલાવીને કહ્યું કે મેં આખી જિંદગીની મહેનતનો ખજાનો આપણા ખેતરમાં દાટીને રાખ્યો છે. મારા ગયા બાદ તમે ચારે એ ખજાનો કાઢીને સરખે ભાગે વહેંચી લેજો. આ વાત સાંભળીને ચારે દીકરાઓ ખૂબ ખુશ થઈ ગયા. થોડા જ દિવસમાં બીમારીને કારણે રામલાલનું મૃત્યુ થયું. રામલાલના મૃત્યુના થોડા દિવસ પછી દીકરાઓને પિતાજીની ખેતરમાં દાટેલા ખજાનાવાળી વાત યાદ આવી. દીકરા ખેતરમાં દાટેલો ખજાનો કાઢવા પહોંચી ગયા. તેમણે સવારથી સાંજ સુધીમાં આખું ખેતર ખોદી નાખ્યું, પણ કોઈ જ ખજાનો ના મળ્યો. આખા દિવસની મહેનત પછી નિરાશ થઈને ચારેય દીકરાઓ મા પર ગુસ્સે થયા અને કહ્યું કે પિતાજીએ અમને જૂઠું કહ્યું હતું, અમને તો ખેતરમાં કોઈ ખજાનો ના મળ્યો. માએ બાળકોને કહ્યું કે તમારા પિતા આજીવન ઘર અને ખેતર જ કમાયા છે, પણ હવે તમે ખેતર ખેડી જ લીધું છે તો તેમાં બીજ પણ રોપી દો, ખજાનો તો એના પછી મળશે. ત્યારબાદ દીકરાઓએ બીજ રોપ્યા અને માના કહ્યા અનુસાર તેમાં પાણી પણ છાંટતા રહ્યા. થોડાક જ સમયમાં પાક તૈયાર થઈ ગયો. હવે વારો હતો પાક લણીને વેચવાનો. ચારે ભાઈઓએ મળીને પાક લણ્યો અને વેચ્યો અને તેનાથી તેમને સારો એવો નફો પણ થયો. નફાની રકમ લઈને ચારેય દીકરાઓ મા પાસે પહોંચ્યા. માએ કહ્યું કે આ જ તમારી મહેનતનો અસલી ખજાનો છે. આ જ વાત તમારા પિતા પણ તમને સમજાવવા માંગતા હતા. માની વાત સાંભળીને ચારે દીકરાઓ સમજી ગયા કે મહેનતનો કોઈ જ વિકલ્પ નથી, મહેનતથી જ જીવનનો અસલી ખજાનો પ્રાપ્ત થાય છે. તો બાળકો, તમને કેવી લાગી આ વાર્તા? બાળકો, આ વાર્તા આપણને શીખવાડે છે કે આપણે જીવનમાં કામચોરી કે આળસ ક્યારેય ના કરવા જોઈએ, એના કરતાં ખૂબ જ મહેનત કરવી જોઈએ. મહેનત જ માણસની અસલી મૂડી છે. જો સાફ દાનત રાખવામાં આવે ને તો મનુષ્ય બધું જ મેળવી શકે છે. તો બાળકો, હવે હું જાઉં છું, નવી વાર્તા લઈને બહુ જલ્દી પાછી આવીશ. આવજો.